વડોદરા શહેરમાં અનોખી રીતે લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો. વડોદરા શહેરના ટીમ ગબ્બરના કુણાલ પટેલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14ના રોજ લગ્ન સાદાઈપૂર્વક, જેમ કે લગ્ન માટે જે લોકો ઘોડાગાડી, ડીજે સિસ્ટમ, પ્રીવેન્ડિંગ, સ્ટુડિયો, શૂટિંગ, ફોટોગ્રાફી, ડિસ્ટિનેશન, વેન્ડિંગ, સંગીત, સંધ્યા, લાઇટિંગ, અનેક જાતના ફટાકડા પણ ફોડવામાં આવતા હોય છે લગ્નોત્સવમાં, ત્યારે જાનમાં પણ અન્ય પણ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે હાલમાં કુણાલ પટેલ દ્વારા સમાજના જરૂરિયાત લોકોને કોઈપણ રીતે મદદરૂપ થાય તે હેતુથી લગ્નમાં જે પણ ખર્ચ થાય તેના તમામ પૈસા ગરીબ અનાથ બાળકોને શિક્ષણ ફી અને સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરતમંદ બાળકોને મદદ કરીને એક ઉત્તમ ઉદાહરણ તરીકે આજની યુવા પેઢીને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. વડોદરાની સંસ્કાર નગરીમાંની ટીમ ગબ્બર હર હંમેશ સેવાકીય કાર્યમાં અગ્રેસર, બાળકોને શિક્ષણ માટે તમામ રીતે મદદરૂપ થાય. કોરોના સમય દરમિયાન 56 દિવસ દરરોજ 3000 લોકોની રસોઈ બનાવી અનેક લોકોને મદદરૂપ, સાથે પૂરની પરિસ્થિતિ સમય પણ અનેક વિસ્તારોમાં પહોંચી મદદરૂપ થતા હતા. સાથે અનેક તહેવારોમાં બાળકો, વૃદ્ધો તેમજ વિધવા મહિલાઓને મદદરૂપ થઈ એક જનજાગૃતિ સાથે હર હંમેશ લોકોની મદદરૂપ થાય છે. આ જ રીતે પોતાના લગ્નના મોટા ખર્ચ કરતાં કંઈકને મદદરૂપ થાય તે માટે એક સમાજમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ના રોજ મારા લગ્ન હતા અને એ લગ્નમાં જે પણ વરઘોડો છે સાથે સાથે જાન લઈ જવાનો ખર્ચ હતો, એ તમામ ખર્ચ અંદાજી 4 લાખની આસપાસ બચાવીને મેં સંકલ્પ લીધો છે કે વડોદરા શહેરમાં જે અનાથ દીકરાઓ અને દીકરીઓ છે એને બનતીલક્ષી શિક્ષણલક્ષી મદદ કરવાનો મેં સંકલ્પ લીધો છે. સાથે સાથે હું અન્ય લોકોને પણ અપીલ કરીશ કે આપ જનસેવા એ જ પ્રભુ સેવા, અને આવી જ રીતે પોતાના શુભ પ્રસંગોમાંથી જરૂરિયાતમંદ લોકો સુધી આપ મદદ પહોંચાડી શકો છો એવી વિનંતી કરું છું. સાથે સાથે વડોદરા શહેરમાં જે પણ અનાથ દીકરીઓ છે એને શિક્ષણ